नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित चैप्टर नंबर 14 आंकड़ाशास्त्र में स्वाध्याय नंबर 14.4 नो दाखला नंबर 3 लईए छीए, जेनी रकम आपेली छे नीचेनुं कोष्टक। एक गामना 100 खेतरो में प्रति हेक्टर घऊंनुं उत्पादन दर्शावे छे। आ आवृत्ति वितरण ने थी वधारे प्रकारना वितरण में परिवर्तित करो अने एनो ओजीव दोरो। तो अहीं आपणे उत्पादन छे एना वर्ग आपेला छे 50 થી 55, 55 થી 60, ए रीतना आपणे वर्ग आपेला छे। अने खेतरोनी संख्या छे ए आवृत्ति स्वरूपे आपणे आपेली छे, कुल खेतरो 100 छे। आपणे सौ प्रथम थी वधु प्रकारनुं संचयी आवृत्ति वितरण छे तैयार करवानुं छे। एटले के उत्पादन क्षमता सौ प्रथम वर्ग 50 થી 55 छे तो 50 के तेथी वधु होय, तो 50થી વધુ લેવાનું હોય તો આ દરેક વર્ગની આવૃત્તિ આવશે, એટલે કે કુલ 100 આવશે ખેતરોની સંખ્યા। ત્યારબાદ 5-5ની વર્ગ લંબાઈ છે એટલે આપણે લેશું 55 કે તેથી વધુ। તો 55 કે તેથી વધુની વાત કરશું ત્યારે 55 થી 60ના વર્ગની આવૃત્તિ અને પછીના દરેક વર્ગની આવૃત્તિનો સરવાળો લેવાનો રહેશે। એટલે કે આપણે કહી શકીએ કે આ 50 થી 55ની જે આવૃત્તિ છે એ આપણે 100માંથી બાદ કરવાની રહી। જ્યારે આપણે 50થી વધુ લીધી ત્યારે કુલ આવૃત્તિ 100 લીધેલી હતી, તો જ્યારે 55થી જ્યારે વધુ કહેવામાં આવે ત્યારે આગલા વર્ગની આવૃત્તિ બાદ કરી નાખીએ, એટલે કે 100માંથી 2 બાદ કરીએ તો જવાબ મળશે 98। ત્યાર પછી 60 કે તેનાથી વધુની જો વાત કરવામાં આવે તો આગલા 2 વર્ગની બાદ કરવાની રહેશે। 60 કે વધુ એટલે પાછળના 4 વર્ગની આવૃત્તિનો સરવાળો, એટલે કે 2 વર્ગની બાદ કરવા માટે 100માંથી આપણે આ 10 બાદ કરી નાખીએ એટલે આપણને મળશે 90। અથવા તો જે 98 મળેલા છે એમાંથી આગલા વર્ગની આવૃત્તિ 8 બાદ કરીએ તો 90 આપણને મળશે। ત્યાર પછી 65 કે તેનાથી વધુ માટે, તો કે એના માટે 65 કે વધુ એટલે આગલા 3 વર્ગની આવૃત્તિ બાદ કરવાની રહેશે। તો આપણને જે 90 મળેલા છે એમાંથી 12 છે બાદ કરવાના, તો આપણને જવાબ મળશે 78। ત્યાર પછી 70 કે તેથી વધુ એટલે 70 કે તેથી વધુ એટલે આ 2 આવૃત્તિ, એટલે કે આપણને 78 જે મળેલા છે એમાંથી 24 બાદ કરવાની રહેશે એટલે આપણને 54 મળશે। ત્યાર પછી 75 કે તેનાથી વધુ, તો એના માટે આપણને 54માંથી 38 બાદ કરવાના રહેશે એટલે આપણને 16 મળે છે। તો આ રીતના આપણને આવૃત્તિ સંચયી આવૃત્તિ વિતરણ છે મળી ગયું છે થી વધુ પ્રકારનું। હવે એનો આલેખ આપણે દોરવાનો રહેશે। આલેખ માટે એક્સ અક્ષ ઉપર આપણે અધસીમા લેવાની રહેશે, જ્યારે થી વધુ પ્રકારનું હોય ત્યારે એક્સ અક્ષ ઉપર અધસીમાઓ લેવાની, થી ઓછા પ્રકારનું હોય ત્યારે એક્સ અક્ષ ઉપર આપણે ઉર્ધ્વ સીમાઓ લીધેલી છે। વાય અક્ષ ઉપર સંચયી આવૃત્તિ લેવાની રહેશે। એક્સ અક્ષ ઉપર આપણે સ્કેલ માપ લીધેલો છે 1 સેન્ટીમીટર = 5 એકમ, વાય અક્ષ ઉપર આપણે સ્કેલ માપ લીધેલો છે 1 સેન્ટીમીટર = 10 એકમ, વાય અક્ષ ઉપર આપણે 1 સેન્ટીમીટર = 5 એકમ પણ લઈ શકીએ। ત્યારબાદ આપણે બિંદુ નિરૂપણ કર્યું છે। સૌ પ્રથમ 50 ત્યારે 100 એટલે એક્સ અક્ષના 50, વાય અક્ષના 100, 55, 98, એક્સ અક્ષના 95, વાય અક્ષના 98, 60, 90, એક્સ અક્ષના 60, વાય અક્ષના 90, 65, 78, એક્સ અક્ષના 65, વાય અક્ષના 78, 70, 54, એક્સ અક્ષના 70, વાય અક્ષના 54 છે લીધેલા છે, 75, 16, એક્સ અક્ષના 75, વાય અક્ષના 16 લીધેલા છે। આ રીતના આપણને 6 બિંદુનું આલેખન થઈ જાય ત્યારબાદ હળવા હાથે આ 6 બિંદુમાંથી પસાર થતો વક્ર છે દોરવાનો રહેશે, જે થી વધુ પ્રકારનો ઓજીવ છે।